દામિની. હા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ. શું કરે છે તું? શું દેખાય છે? ચા બનાવે છે. તો એક કામ કરજે, થોડી ચા વધારે બનાવજે, એટલે આદિત્ય પણ પી જ લે. ના હો ભાભી, તમે છે ને એમની માટે ચા બનાવી નાખજો, હું નહીં બનાવું. દામિની, હું તારી બહેન છું તો તું મને ભાભી શું કામ કહે છે? આ સગી બહેનને ભાભી કોણ કહે? હું, કારણ કે આપણે સગી બહેનો હતા, હવે આપણે દેરાણી જેઠાણી છીએ ને, તો જેઠાણીને તો ભાભી જ કહેવું પડે. એવું ન હોય, લોહીના સંબંધ ક્યારેય ફરી ન જાય. બેન કે ને તો વધારે સારું લાગે. અને હા, આ ચાની કેમ ના પાડે છે? કારણ કે તારા હસબન્ડને મારા હાથની ચા નથી ભાવતી, એટલે એમના માટે હું નહીં બનાવું, તું જ બનાવી નાખજે. મેં ખાલી દેવાંગ માટે ચા બનાવી છે. એવું તને કોણે કહ્યું કે આદિત્યને તારા હાથની ચા નથી ભાવતી એમ? ખબર હોય ને મને કે આ ઘરમાં કોને કોના હાથનું ભાવે છે ને શું છે ને શું નહીં. દામિની, ખોટી આડોળાઈ શું કામ કરે છે? તારે એક વ્યક્તિની ચા પણ બનાવી અને બે ની પણ, તને ફેર શું પડે છે? આડોડાઈ આડોડાઈ હું કરું છું કે તું કરે છે? કઈ વાત નહીં. હા, દેવાંગ માટે મારે ચા બનાવવાની હોય, રોજ સવારે ઉઠીને તું ચા બનાવે છે, શું કામ? એક્સક્યુઝ મી. યસ, એક્સક્યુઝ યુ. કારણ કે હું એક વ્યક્તિની ચા બનાવું ને તો પણ એટલી જ વાર લાગે, ને 10 વ્યક્તિની બનાવું તો પણ, એટલે મને એમ થાય કે એક વખતમાં બધાની ચા બની છે. રે વાત એને, કારણ કે રોજ સવારે ચા તો ખાલી દેવાંગ માટે જ બનાવવામાં આવે છે, 10 વ્યક્તિઓ માટે નહીં. તું કહેવા શું માંગે છે? સીધી રીતે ના કહું ને તો જ સારું છે, જે વાત અંદર ખાને ચાલે છે ને એને એમ જ રહેવા દે. તું છે ને બોલવામાં થોડું માન રાખજે, તને શું લાગે છે મને ખબર નથી પડતી તું શું બોલે છે? હમણાં તો એવું કહેતી હતી ને કે હું તારી બેન છું, તું મને ગમે તે કહી શકે છે, હું તારી ભાભી નથી, તો હવે શું થઈ ગયું? હવે તારી સાથે ખુલીને વાત કરું છું તો તને ખોટું લાગે છે? ખુલીને વાત કરવાનો મતલબ એવો નથી હોતો કે તમે ગમે તેના પર ગમે તે. મીરા, દામિની, શું છે આ? પૂછો ને. થોડી સમજાવીને રાખો, બોલતી બોલતી શીખતી જ જાય છે. સાચી વાત છે, બુદ્ધિ નથી ને તો ખાલી મારામાં જ નથી, એટલે તો ઘરમાં શું ચાલે છે ને મને ખબર નથી પડતી. નહીં દામિની, મીરા, જો બીજા બીજા ઘરમાંથી આવેલી વહુ હોય ને તો મારે સમજાવવું પડે. તમે બે સગી બહેનો છો, એકબીજાને સમજી નથી શકતા, નાની નાની વાતમાં આટલા મોટા મોટા ઝઘડા, અને આજુબાજુવાળાને સંભળાય નહીં, શું કહેશે એ લોકો? બા, સગી બહેનો તો છીએ, પણ આ સગી જ બહેન છે ને એ બીજી બહેનનું ઘર તોડવા પર તુલી આવી છે. શું છે આ બધું? શું સાંભળું છું? શું થયું મીરા? બોલીશ ને તો ખોટું વધી જશે. હું એ જ કહું છું, હું બોલીશ ને તો ખોટું વધી જશે. તો શું કરીશ તું? બોલી તો ચૂકી જ છે ને. અરે ખાલી વાતની ચોખવટ કરી દે ને એટલે ખબર પડી જાય કે તારા પેટમાં એવું તો શું ચાલી રહ્યું છે. બસ મીરા, દામિની, આ બધી ગોળગોળ વાતો ન કરો, અને મને એવું લાગે છે કે તમારી બે બહેનો વચ્ચે કંઈક ગેરસમજનો પડદો છે. મારે નહીં, પડદો ફાડી કાઢો. હે ને કયો? હા હા, હું એ જ કહું છું ને, હું બુદ્ધિ વગરની છું એટલે મને નથી ખબર પડતી. બુદ્ધિ તો તમારામાં જ છે ને, એટલે તો અમારી ગણતરી આવી રીતે કરી રહ્યા છો. છો દામિની, સીધી એક જ વાત કરી રહી છું, આ બીજી બીજી વાત કર્યા વગર મોઢા પર જે કેવું હોય ને એ કહી દે. સમય આવશે ને તો એ પણ કહી દેશ, અત્યારે ના બોલાવો ને તો વધારે સારું છે. પતી કેવું તારું? આ તારું લેક્ચર સાંભળવા અહીંયા નહોતી આવી સવાર સવારમાં. મીરા, મીરા, નથી સારું લાગતું. તમે બે સગી બહેનો અને જે રીતે, અરે બા, સગી બહેન હોય ને એને આવી રીતે ના વર્તન કરવાનું હોય? આ તો કઈ મારા પર શંકા કરી રહી છે ને? હા, ગમે તે હોય, મારી સામે તો સીધી રીતે બોલ. અને તમે બે બહેનો, મેં જ્યાં સુધી સાંભળ્યું છે, લગ્ન પહેલા તો કેટલી હળીમળીને રહેતી હતી, એકબીજા વગર ખાતી નહોતી, એકબીજા વગર ક્યાંય બહાર નહોતા જતા, અને અહીંયા શું પરણીને આવ્યા કે બે ઉંદર બિલાડા થઈ ગયા? કારણ કે પહેલા બે બહેનો હતી ને, હવે બહેનો નથી રહી, દેરાણી જેઠાણી થઈ ગયા છીએ ને એટલે. અને દેરાણી જેઠાણીમાં તો પહેલેથી ઝઘડા ચાલતા જ આવ્યા છે ને, એટલે અમારી વચ્ચે પણ હંમેશા ઝઘડા રહેશે જ. બે બહેનોનો જે લોહીનો સંબંધ છે ને એ ક્યારેય મટવાનો નથી. ભલે તમે અત્યારે બે હોદ્દા પર છો, એક દેરાણી એક જેઠાણી, પણ બે બહેનો મટીને જ જવાની. છોડો ને એ બધી વાતો છે ને, હવે કોઈ મતલબ નથી, ભલે એ પોતાનો અસલી રંગ દેખાડી જ દીધા છે તો પછી. બહુ સારું, તને મજા આવે ને એમ કર, અને રસોડું ખાલી થાય ને તો કહેજે. હા થાય ને એટલે કહી દઈશ. તમે બસ દામિની, તું તો શાંત થા, એક નરમ અને એક ગરમ રહી ને તો સંબંધ રહે, બંને ગરમ થશો ને તો વાતાવરણ વધારે ખરાબ થશે. હું શું કામ નામ તો મૂકું? સાંભળો ને, વેવાણનો થોડી વાર પહેલાં ફોન આવ્યો હતો, એમ કહેતા હતા કે મળવું છે ને, થોડી વાત કરવી છે, એટલે તમારા ઘરે આવું છું. તો હા,
પછી જજો ને, હે આવી જાય, થોડી વાતચીત થઈ જાય, પછી જાઉં ને ચશ્માવાળાને ત્યાં. જય શ્રી કૃષ્ણ રીચાબેન. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો, હા હું તમારા માટે પાણી લઈ આવું. અરે ના ના, હું ઘરેથી જ આવી. હા, તમારી જ વાત કરતી હતી કે તમારો ફોન આવ્યો હતો ને કહેતા હતા કે ઘરે આવું છું તમને મળવા માટે, પણ એવું શું કામ હતું કે તમારે અચાનક અહીંયા મળવા આવવું પડ્યું? રીચાબેન, તમારી બંને દીકરીઓ મારા ઘરે છે. હા, પણ ખબર નહીં કેમ આખો દિવસ બંને લડતી ઝઘડતી જોઈ, અને એ પણ નાની નાની વાતમાં, સાવ નાની નજીવી વાતોમાં. બે સગી બહેનો છે, છતાંય ઝઘડા એટલા કરે ને કે હું થાકી જાઉં છું. શું વાત કરો છો, એટલે આ વાત સાંભળીને અમને લોકોને તો નવાઈ લાગે છે. મજાક તો નથી કરતા ને તમે ભારતીબેન? અરે ના રીચાબેન, આવી વાતમાં મજાક થોડી હોય તો. અરે જો, અમારી બંને દીકરીઓ અહીંયા રહેતી હતી ને ત્યારે એકદમ સંપથી રહેતી હતી, એકબીજાને એકબીજા વગર બનતું જ નહીં. અને એટલે તમે વિચાર કર્યો કે આપણે છે ને આને સાસરે લગ્ન કરીને તો એ જુદી તો પાડવી જ નથી. હા, એટલે તો તમારે ત્યાં આપીએ અમે. એ વાત સાચી, પણ જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે તો થોડો વખત બેવ જણા બહુ મળી સંપીને રહ્યા, મને ખબર જ ન પડી કે ઘરમાં બે બે વહુ છે. પણ ખબર નહીં કેમ અચાનક કામની બાબતમાં ને ક્યાંક જવાની બાબતમાં, પહેરવા ઓઢવાની બાબતમાં એટલા ઝઘડા કરે. પણ એમાં હું સમાધાન શું કરું, બંનેની વાતો ને બંનેના પોઈન્ટ જ એવા હોય. એટલે મેં કીધું લાવને એકવાર મળી આવું તો ખરી. વાત તમારી સાચી, પણ આમ અચાનક આવું કઈ રીતે બની શકે? મને નથી લાગતું કે, પણ મને લાગે છે કોઈ આડોશ પડોશમાં કોઈ ચડાયવા હોય, આની વિરુદ્ધ આને ચડાય હોય, દામિનીને મીરા વિરુદ્ધ ચડાય હોય, અને મીરાને દામિની વિરુદ્ધ ચડાય હોય. અને સાચું કહું ને તમને તો, નાનપણથી અત્યાર સુધી બંને વે બધું વહેંચી લીધું, ક્યારેય કોઈ બાબતમાં આવા ઝઘડા જ નથી કર્યા. અને તમે કહો છો કે નાની નાની બાબતમાં ઝઘડા કરે છે, એટલે આ વાત તો અમારા માટે પણ વિચારવા જેવી જ છે. હો હા, એટલે જ, કારણ કે હું પૂછ્યું ને તો મને ત્યાંથી કોઈ ઉકેલ મળતો નથી. અચ્છા બીજી વાત, મારા બેવ દીકરાઓ પણ બંનેને સરખી રીતે રાખે છે. એ લોકોને લેવા દેવાની બાબતમાં, કંઈ લઈ આપવાની બાબતમાં ક્યાંય એ લોકો ઉચનીત નથી કરતા ને વારો તારો નથી કરતા. અને એવું નથી કે એકને સસ્તું લઈ આપે ને બીજીને મોંઘું લઈ આપે છે ને, એવું એ નથી. બધું બરાબર ચાલે છે, પણ છતાં એ લોકોને લડવાનું કેમ થાય છે ને, એ મારી સમજમાં નથી આવતું. તમે જરાક સમજાવી જોજો ને. મને એમ લાગે છે કે કહેવાય છે ને કે દીરાણી જેઠાણી હોય ને, એ સગી બેન હોય ને, છતાંય એને મનમાં તો એમ જ હોય કે હું જેઠાણી છું. દીરાણીને એમ હોય, આ મારી બેન નહીં, આ મારી જેઠાણી છે. એટલે દામિની મીરાને જેઠાણી તરીકે જોતી હોય, અને મીરા દામિનીને દીરાણી તરીકે જોતી હોય, એટલે એ બંને ભૂલી ગઈ શકે અમે બંને સગી બેન છીએ. બધી વાત સાચી, પણ મીરા અને દામિની વચ્ચે આ ઝઘડા એ કંઈ યોગ્ય ન કહેવાય, કારણ કે કાયમી સાથે રહેવાનું. અને આપણે એટલે જ તો બંને દીકરીને એક ઘરમાં દીધી કે બંને હંમેશા સંપીને સાથે રહી શકે. પણ આવા ઝઘડા થશે એવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. હવે જુઓ ભારતીબેન, અમારાથી થતી વાત એ છે કે અમે લોકો બંને દીકરીઓને સમજાવી શકીએ, પણ આ ઝઘડા કઈ બાબતના છે ને એ વાત જાણવી પડશે. એમાં કેવું હોય હું તમને કહું, ગમે તે હોય હું એની સાસુ છું, એટલે મને મન ખોલીને વાત નહીં કરે. પણ તમે મા બાપ છો ને, એટલે કદાચ તમને એ વાત કરશે ખરા કે કઈ બાબતમાં એ બેઉને ઝઘડા થાય છે. હા, તો એક કામ કરો ને બેન, તમે અત્યારે ઘરે જાઓ. હા, અને મીરા કે દામિનીને નહીં કહેતા કે હું તમારી મમ્મી ત્યાં ગઈ હતી, અને અમે લગભગ આજે જ આવીએ છીએ જો ને. હા હા, મળાયને એટલું વહેલી તકે મળીને બંને દીકરીઓને સમજાવી દઈએ, કારણ કે આવું એ બંને વચ્ચે થશે એવું તો વિચાર્યું જ નહોતું. અરે બંને દીકરીઓ અમારી આમ તો સમજદાર છે, અને તમે માનશો નહીં, મીરાને કંઈ થાય તો દામિની અડધી થઈ જાય ને, દામિનીને કંઈ થાય ને તો મીરા અડધી થઈ જાય ને, એવો સંપતો બંને બહેનોમાં. હવે અચાનક આવા ઝઘડા, સાચું કહું તમે આવ્યા ને તો અમને લોકોને વિચારમાં મૂકી દીધા. ક્યારેય વિચાર્યું નહોતું કે બંને બહેનો વચ્ચે ઝઘડા પણ થશે. મને થયું
કે મારાથી પતિ જતો હોય ને તો મારે ફરિયાદ ન કરવી, અને અત્યારે તો હું ફરિયાદ કરવા નથી આવી, પણ બેઉને સમજાવો, કારણ કે જો બેઉ વચ્ચે ગાંઠ પડી જશે ને પછી ઉકેલવી અઘરી થાય. કઈ વાંધો નહીં, મારી તમે દવા ને એવું ખાઈ જો, મારી તબિયત થોડી ખરાબ જ છે. એટલે મેં વિચાર્યું દવાખાને જતી જાઉં તમને મળતી જાઉં. તમારી ઈચ્છા. થેન્ક યુ. દામિની, લાગે છે કે આ ચા આજે આપીએ નથી બનાવી લાગતી. હા, તમારા ભાભી એ ચા નથી બનાવી, પણ તમને કઈ રીતે ખબર? ટેસ્ટ સ્વાદ ઉપરથી. હા, રોજે રોજ ભાભીના હાથની ચા પીવું છું ને તો જ મૂડ બને છે મારો. હા, એકદમ ફ્રેશ ફીલ થાય છે. તો લાવો, એક કામ કરો, આ ચા મને પાછી આપી દો. તમારા ભાભી નથી બનાવીને એટલે તમને ભાવશે પણ નહીં, તમારો મૂડ પણ નહીં આવે. મૂકી દો. પણ હું પીવું છું ને. કોઈ જરૂર નથી, સંભળાવવાનું હતું એ તો સંભળાવી દીધું ને કે આ ચા મીરાએ નથી બનાવી. તમને બહુ ખબર પડી જાય કે આ ટેસ્ટ કોણે બનાવ્યો છે ને કોણે નહીં. અરે, હું તો ખાલી તને જેન્યુઅલી વાત કરી રહ્યો હતો કે જેન્યુઅલી પણ શું કામ વાત કરવી જોઈએ? એટલી બધી મીરાનાથની ચા ભાવતી હોય ને તો એની સાથે લગ્ન કરી લેવાતા ને. તમને બધી જ વસ્તુમાં ખબર પડી જાય કે આ વસ્તુ મીરાએ કરી છે કે નથી કરી. લગ્ન લગ્ન તો ભાભીની સાથે કરી જ લેત, પણ સાલુ આ મોટાભાઈ બચ્ચે આવી ગયા ને એમાં લગ્ન ના કરી શક્યો. તો હજુ એ મોડું નથી થયું. એક કામ કરો, હું છૂટાછેડા આપી દઉં અને તમે મીરા સાથે લગ્ન કરી લો. અરે, તું આ મજાકની વાતને પણ કેટલી સિરિયસ લઈ રહી છે? મજાક કરું છું યાર. મજાક, અને એ પણ આવી બાબતમાં સિરિયસલી? સારી રીતે જાણું છું કે ઘરમાં શું ચાલી રહ્યું છે ને શું નહીં. શું ચાલે છે, કેવા શું માંગે છે, કહી દે ને. મારા મોઢેથી ના બોલાવો ને તો વધારે સારું છે. શું ના બોલાવો? આમ પણ જે વસ્તુ જેનાથી બેસ બનતી હોય એને બેસ જ કહેવાનું હોય. મને ક્યાં કઈ આવડે છે? મને છે ને કોઈ રસોઈ બનાવતા નથી આવડતું, ઘરનું કામ નથી આવડતું. હું તો બુદ્ધિની બાળદાન છું ને, મને ક્યાં ખબર પડે છે કઈ? બધી વાતની ખબર તો મીરાને જ પડે છે ને. એ પણ એવું હું કહેવા જ નથી માંગતો. આ ફેન્સી આઈટમો ઘરમાં જે કંઈ પણ બને છે એમાં તું જ સારી બનાવી શકે, એ બધી આઈટમો ભાભી સારી ના બનાવી શકે. અને જેટલું પણ દેશી અને ગુજરાતી ખાણું ભાભી સારું બનાવી શકે એટલું તું સારું ના બનાવી શકે. એટલે ભાભી એની જગ્યાએ બેસ્ટ છે, તું તારી જગ્યાએ બેસ્ટ છે, તો હવે આમાં કમ્પેરિઝનની વાત જ ક્યાં છે? મને છે ને સમજાવવાની વાત રહેવા દો. ખબર પડે છે મને, આ હર વખતે છે ને મને સમજાવીને ચૂપ કરાવી દો છો, પણ હવે હું ચૂપ નહીં રહું, કારણ કે છે ને હવે બધું મારી નજરની સામે છે. તારી નજરની સામે છે એટલે આ એક કામ કરી લે ને, તારે આજે બાધવું જ છે ને, ઝઘડો કરવો જ છે ને, તો કરી નાખીએ ઝઘડો, એટલે વાત પતે અહીંયાથી. મારે કોઈ ઝઘડો નથી કરવો, ઝઘડો તમે ઉભો કરો છો. એટલે શું છે કે આપણા બંને વચ્ચે ઝઘડો થાય ને તો તમે બધાની નજરની સામે મને પાડી શકો કે જો દામિની આવી છે, મારો કોઈ વાંક નથી, પણ પોતે કરેલા હોય ને એ દેખાય નહીં. કઈ કર્યું નથી મેં, અને શું કર્યું છે? હા, લેને ચોકે ચોકી વાત કરને એટલે તારી સાથે પણ હું ઝઘડો કરી શકું. હા, તો એવી વાત છે કે તારે બધી જગ્યાએ નામ મારું આપવું છે, પણ નામ લેવું નથી. એક વખત નામ લે ને એટલે તને પણ કહી દઉં. આ દેર ભાભીના સપન છે ને તો મારી સામે છે, અંદરખાને શું ચાલે છે ને મને સારી રીતે ખબર છે. ઓ દામિની, આ જરા બોલવામાં મર્યાદા રાખ, ભાભી વિશે કઈ પણ બોલે છે. તમે કરવામાં મર્યાદા નથી રાખતા અને મને બોલવા માટે મર્યાદા રાખવાનું કહો છો. અરે, અમારી વચ્ચે દેર ભોજાઈનો સંબંધ છે, બીજો કોઈ સંબંધ નથી. અને આમ પણ ભાભીની સાથે મારે સારું બને છે એટલે એમની સાથે બેસું છું, વાતચીત કરું છું, આ બધી વાતો શેર કરું છું, તો શું થઈ ગયું? ભાભી સાથે સારું બને છે, પત્ની ગઈ તેલ લેવા, એને જે કરવું એને કરે, એનાથી કોઈ લેવા દેવા નથી. ક્યારે મને આવીને પૂછ્યું છે કે તું દુખી છે કે સુખી છે, તને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં? બસ ઘરમાં આવતાની વાત સૌથી પહેલા પૂછે, મારા ભાભી ક્યાં છે, ભાભી પાણી આપો, ભાભી ચા આપો, ભાભી જમવાનું આપો, બધી જ વસ્તુ તમારે ભાભીને કેવી છે, તો મારો અહીંયા રહેવાનો મતલબ શું છે? અરે, પણ ક્યારે મારી વાત સાંભળી છે તે? ક્યારે મારી ફીલિંગ્સને સમજી છે તે? કોશિશ પણ કરી છે તે? હવે તું વાત સાંભળવા તૈયાર ના હોય તો પછી મારે વાત કરવી તો કરવી કોને? મારે શું કામ તમારી ફીલિંગ સમજવી જોઈએ? કારણ કે તમારી ફીલિંગ સમજવા માટે તો મીરા છે ને, એ સમજશે.
અરે હવે તારા મગજમાં જે ભૂત સવાર થઈ ગયું છે હું કોઈ કાળે ઉતારી નહીં શકું, પણ હા એટલું જરૂરથી કહીશ કે તું જે સંબંધને આવા પવિત્ર સંબંધને ઊંધો લઈ રહી છે ને એ વસ્તુ એકદમ ખોટી છે. આવો વિચાર બીજી વાર મગજમાં લાવતી પણ નહીં. ખોટું તો તમે કરી રહ્યા છો, હું તો ફક્ત બોલું છું. બોલ ને, આમ પણ બોલવામાં તો તને કોઈ ભોગી નહીં શકે. તારે જે બોલવું હોય, તારે જે વિચારવું હોય વિચારી લે, બીજું તો શું કહી શકું હવે. અને હું તો તમે શું કહેવા માંગો છો? હું જે વિચારું છું એ ખોટું છે એમ? અરે તદ્દન ખોટું છે, આવું ક્યારેય પણ હોય જ ના શકે. અને આમ પણ આ ક્યારેય પણ સવાર સવારમાં ચા તે મને બનાવીને નથી આપી, રોજ ભાભી જ બનાવીને આપે છે, એટલા માટે તને કહી રહ્યો હતો. કેમ, કોઈ દિવસ મને કીધું કે દામિની મને આજે ચા બનાવી દે? તને કહું છું, હા જે તું મને ચા બનાવી દે, તે જે ચા બનાવી છે ને એ ચા મને પી લેવા દે. નહીં તો પણ આભાર છે. નહીં, હવે તમે ભાભી ને આટલી ચા પીજો, મારે કોઈ જરૂર નથી. બહાર જઈએ સમય ખાલી ખોટો પસાર થઈ જાય, એટલે કદાચ સારું કહેવાય ને કે આપણે બંને જણા ઘરે રહીએ, આખો દિવસ ગપાટા મારીએ. અરે તું ફેંકા ફેંકી કર ને, હું બધા તારા છે ને કેચ પકડી લઈશ. ફેંકા ફેંકી એટલે તમારું કહેવાનું તો એવું થતું હશે ને કે હું ખોટું બોલું છું? યુ આર સો ઇન્ટેલિજન્ટ, હા તને બધી જ ખબર પડી જાય પહેલેથી કે તું વધારે ફેંકે છે. ભાભી, અરે વાહ દેવાંગ, આવ આવ બેસ. સવાર સવારમાં તમે બંને આટલી સરસ મસ્તી મજાક કરો છો અને છો, ખરેખર આ તમારા બંને વચ્ચેનો બોન્ડિંગ બહુ મસ્ત છે. બોન્ડિંગ દુશ્મન છે અમારા? જોકે એ પણ કઈ દુશ્મન થી કમ નથી. હા ખબર છે મને, આ દુશ્મન દુશ્મન ભેગા થયા જો તો પછી. હવે હું આવ્યો છું ને, થોડી શાંતિ રાખો. શાંતિ ક્યાંથી રાખે, તું જ વિચાર કર ને, મારે તો શાંતિ લેવી છે. આજનો દિવસ રજાનો છે કે નહીં? હા તો આપણે શું કરવાનું હોય? આરામ, સીધી વાત છે ને, હવે તું વિચાર કર. એક મિનિટ, આરામ કરવાનો હોય તમે પણ શું બોલો છો? સાંજે ફરવા જવાનું હોય પણ સવારમાં આરામ કરવાનો હોય તો સવારમાં વહેલા કોણ ઉઠાડે? પહેલી વાત તો એ રહી, બરાબર છે? હું ઉઠાડું ને. અરે તકલીફ પડે જીવનમાં, ક્યારેક તો માણસને સુવા દેવાય કે નહીં? તકલીફ આમને જ પડે છે, આપણે તો માણસ છીએ જ નહીં ને. 5 વાગ્યા ઉઠીને ઘરના કામ કરવા પડે, અમને તકલીફ નહીં પડતી હોય તો પણ. મોટા ભાઈ તમારે તો ઘણું સારું છે, આ સવાર સવારમાં બેસીને સારી સારી વાતો તો કરી શકો છો. હા એ વહેલા ઉઠ્યા એટલે ને. સારી વાત, સારી વાત, સારી જ વાતો. સવાર સવારમાં ગોળા ફેંકતી હતી તારી ભાભી. ગોળા મજાક કરે છે, મજાક કરે છે મોટા ભાઈ. એને તો હું પછી જોઈ લઈશ ને એકલામાં. હા પણ જુઓ, આ દામિની છે ને, આ સવાર સવારમાં ઝઘડો કર્યો મારી સાથે. હા ચા ની બાબતમાં, ચા લઈને આવી, મેં ચા ચાખી અને મેં કહ્યું કે આ ચા ભાભીએ બનાવેલી નથી, ઝઘડો કરવા લાગી મારી સાથે. ખબર નહીં દેવાંગભાઈ, દામિની લગ્ન પહેલા આવી હતી જ ને, આ લગ્ન થયા ને ત્યારથી એનામાં કેટલા બધા ચેન્જીસ આવ્યા છે. તમારી સાથે પહેલા કેવી મસ્તી કરતી હતી. હા એવું છે હવે કઈ ના? ખબર નહીં એના વર્તનમાં શું કામ સુધારો આવ્યો છે. અને હું તો કહું છું કે આ પતિ પત્નીને માની લ્યો કે મહિનામાં એકાદ બે વાર ઝઘડા થાય, પણ એ તો મીઠા ઝઘડા હોવા જોઈએ, નહીં કે સિરિયસ વાળા. અને કદાચ ખરેખર ઝઘડો થયો હોય ને તો પણ બંને પતિ પત્નીએ સોલ્વ કરી લેવો જોઈએ, ત્રીજા વ્યક્તિને જાણ ન થવી જોઈએ. અમારે તો હવે રોજનું થઈ ગયું છે આ ઝઘડા, એટલે કે સાવ નોર્મલ બાબત. નાની નાની બાબતમાં પણ ઝઘડાઓ શરૂ કરે છે, હવે જે બાબતમાં કોઈ પોઈન્ટ જ નથી એવી બાબતમાં મારી ખામીઓ શોધે છે. હવે તમે જ કહો ને ભાભી, મોટા ભાઈ કેવી રીતે અને કેટલી વખત સમજાવી શકું હું પણ? માણસ સમજાવવાથી નથી સમજતો, એમને પ્રેમ આપવાની કોશિશ કર. એમને શું ઈચ્છા છે એમની ઈચ્છાઓ પૂરી કર. કદાચ એવું પણ બને કે એ કંઈ તારી પાસે માગવા ઈચ્છતા હોય અને તું એને ન આપતો હોય તો એ કંઈ પણ ન શકતા હોય. સામેથી એની ઈચ્છા પૂરી કરીશ તો ઝઘડાઓ સોલ્વ થઈ જશે. સ્ત્રીઓ અને પુરુષોના જે વિચાર છે ને એ બહુ અલગ અલગ હોય છે. આપણે લોકોને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે, પણ હા જો પ્રેમથી સમજાવવામાં આવે ને તો એ જ ગુસ્સો ફટાફટ જતો રહે છે. તમે જાણવાની કોશિશ કરો કે તમારી પત્નીને શું વાંધો છે. જુઓ ભાભી, ઘણી વખત કોશિશ કરી છે, હવે તો ઘણી વખત હું લેટ ઇટ ગો પણ કરી દઉં છું. શું કરું, દામિની છે કે હું કંઈ ન બોલું તો પણ વાંધો, કંઈ બોલું તો પણ વાંધો, હવે
કોઈ પણ બાબતમાં હું કઈ ભગવાન તો નથી ને, કે બધી જ બાબતમાં પોઝિટિવ જ હોઉં, અથવા તો મારી અંદર પણ કંઈ ખરાબ બાબતો ના હોય. હવે આવી બધી બાબતોમાંથી મોટો ઇશ્યુ થાય તો એમાં હું શું કરી શકું? તારી આ વાત મને બહુ ગમી કે તું ગમે તે વાત હોય છે ને કા મને કહે છે કા તારા ભાભીને, જો કે મને તો ઓછી જ કહે છે, વધારે તું પહેલાં તારા ભાભીનું સજેશન લેવા જાય છે. પણ એ સારી વાત કહેવાય, પણ કદાચ એવું પણ બનતું હોય કે દામિની બહુને ન ગમતું હોય તો? સાચી વાત, કદાચ એને એવું લાગતું હશે ને કે તમારા બંને માણસની વાત ત્રીજો વ્યક્તિ શું કામ જાણે છે, અને એ પણ એ વ્યક્તિ જે અત્યારે એને સજે ગમતું નથી, એટલે કે હું પોતે. અને હા, હું તો તને એમ કહું છું કે તારે આ ઝઘડા થતા હોય ત્યારે કહી શકાય કે જો ભાઈ અને ભાભી કેવી રીતે રહે છે. કોઈ દિવસ હા એ લોકો ખાલી બોલાચાલી કરતા હોય છે, પણ છેલ્લે જ્યારે છૂટા પડે ત્યારે બંને હસીને છૂટા પડે છે, તો એમનામાંથી કંઈ શીખ. ઠીક છે, તમે લોકોએ મને સમજાવ્યો ને, ઘણી બધી સમજ પડી છે મને. હવેથી હું પણ આવી કંઈ ટ્રાય કરીશ અને એને સમજાવવાનો નવો પ્રયત્ન કરીશ. જુઓ, અહીંયા ખાસ તો એટલા માટે આવ્યો હતો કે ચા બાકી છે મારી. મારે પણ શું તારે પણ? હા કેમ, એક દિવસ રજા હોય તો તમે ચા ન બનાવી શકો? એટલે હું નથી જવાનો ભાઈ, તમે લોકો મારા પર નહીં થોપતા, હું ચા બનાવવા નથી જવાનો. તો દેવાંગભાઈ જશે ને, એમને પણ તો ચા બનાવતા આવડે જ છે ને. બચારાને ચા પીવી છે, એક તો ત્યાંથી ઝઘડો કરીને આવ્યો છે ને ચા નથી મળી, એનું મોઢું તો જો તું ખાલી. ખાસ તમારા હાથની ચા પીવી છે ભાભી. પણ મારા હાથ તો કામ જ નથી કરતા. રહેવા દે ભાઈ, હું જ બનાવી દઉં છું, આ ખાલી ખોટા નખરા કરે છે. ના ના રહેવા દે ને તું. હા તો રહેવા દો, ચાલ. ચશ્મા બદલાવા અને વેવાણ આવ્યા ત્યારે ત્યારે તો કહેતા હતા કે આજે ને આજે મળી આવું, પણ આવે તો ખબર પડે ને આ બંને દીકરીઓ વચ્ચે શું સમસ્યા ઊભી થઈ છે એ જાણવી તો પડશે ને. એ ભગવાન જલ્દી આવે તો સારું, આવી જાય તો હું ને એના પપ્પા વેવાણને ત્યાં જઈ આવીએ. તમારી જ રાહ જોતી હતી, તમારું ચશ્માનું કામ પતી ગયું? હા હા સરસ છે. હું શું કહું તમને, મહેમાન આવ્યા હતા તો ચાલો ને આપણે આજે ને આજે જ દામિની મીરાના સાસરે જઈ આવીએ. અરે હજી આય વાત છે, ત્યાં જ પાછું જવું? તમે જ તો કહેતા હતા મહેમાન આગળ કે આજે ને આજે અમે આવી જઈશું અમારી દીકરીને મળવા માટે ને સમજાવીશું, તો પછી મહેમાન આગળ દોડડાયા બનવાની ક્યાં જરૂર હતી? અરે મેં કીધું તું, તે કીધું તું, તમે બોલ્યા હતા, હું શું કામ કહું? તમે કહો એ જ ચાલે છે ને આપણા ઘરમાં, પણ તમે તો દોડડાયા બન્યા કે તરત જ કે આજે ને આજે જ અમે આવી જઈશું, અને હવે મને પૂછો છો કે મેં કીધું તું કે તે કીધું તું. અરે મને બંને દીકરીઓની ચિંતા થાય છે. મને કંઈ ખબર નથી પણ લો બોલો, કહીને ફરી જાઓ છો મને ખબર નથી. એટલે વેવાણ આવ્યા તો તમે શું બોલ્યા હતા કે અમે આજે ને આજે જ દીકરીઓને મળવા આવીશું ને એ લોકોને સમજાવીશું, અને તમે અત્યારે કહો છો કે મને ખબર નથી? અરે પણ તે કીધું એટલે મેં બોલ્યો હશે, પણ મને યાદ નથી કે મેં કીધું હતું એટલે હું કહું છું. અરે તમે વિચાર તો કરો, હા આપણી બંને દીકરીઓ ત્યાં કઈ બાબત પર ઝઘડતી હશે અને શું હશે બંને વચ્ચેનો ડખો, એ તો આપણે જાણવું પડશે ને મા બાપ તરીકે. મને તો લાગે છે આ નાની નાની વાતમાં કંઈક ઝઘડા હોય. હવે એવું તો કયા ઘરમાં નથી થતું, પણ આપણે વેવાણ છે ને નાની વાતને મોટું સ્વરૂપ બનાવે છે, બીજું કાંઈ નથી. હવે એ વાતને લઈને અહીંયા આવવાનું જ ન હોય, આ તો વેવાણને ખબર ઓછી પડે એટલે એ દોડે આવ્યો. બાકી આવી વાર કયા ઘરમાં ઝઘડા નથી થતા? હાલો અરે ઝઘડા બધે થતા હોય, પણ મીરા અને દામિની દેરાણી જેઠાણીની સાથે સગી બહેનો છે, અને એ લોકોના ઘરમાં એ બંને વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડા થઈ રહ્યા છે એ વાત તો તમારે ને મારે જાણવી પડશે ને. અને રહી વાત વેવાણની, તો વેવાણ આપણને ન ફરિયાદ કરે તો કોને કરે? આપણે એ બંનેના માવતર છીએ, તો આપણને જ કહે ને કે તમે તમારી દીકરીઓને સમજાવો, કોઈને કોઈના ઘરમાં ઝઘડા થાય એ પસંદ હોય? હવે માની લે કે આપણી બે દીકરીઓ એના ઘરમાં છે, હવે આપણી એક દીકરી એ ઘરમાં હોત અને બીજી દીકરી બીજા ઘરમાં હોત તો એ શું કરે તારી વેવાણ? તો એ હું બેની ઘરે ફરિયાદ કરવા જાત? અરે પણ કેમ આમ કહો છો, ત્યારે વેવાણ આવ્યા ત્યારે કેવું હતું ને, ત્યારે તો બહુ ડાયા થતા હતા.
વેવાણને એવું કહેવાય નહીં ને, એટલે હું ન કીધું. બાકી મને તો મનમાં એમ થતું હતું કે હવે ભાઈ ઘરમાં આવો, નાના મોટા ઝઘડા હાલતા જ હોય, અને એવું કયું ઘર છે કે દેરાણી જેઠાણી નણંદ ભૂજાય હાવ હોય ને કંઈક એવી મીઠી રકઝક ન થતી હોય. અરે થતી હોય એની ના નથી, પણ મારો કહેવાનો તમે મતલબ નથી સમજતા. હવે જો આવી રીતે રોજ નાના નાના ઝઘડા થાય ને, એ ક્યારેક મોટા ઝઘડામાં પરિવર્તન પામે, અને આનો ઉકેલ હમણાં ન લાવીએ ને તો કાલે ઉઠીને બંને આપણી દીકરીઓ એકબીજાની વિરુદ્ધ થઈ જાય. એટલે અત્યારથી જ આનું સમાધાન આપણે લાવવું જોઈએ. હા, એ તારી વાત સાચી છે. શું છે એ વાત આપણે જાણવી જોઈએ. પણ હું એમ કહું છું, જો આ ઝઘડા નાના છે અને આપણે ત્યાં જાઓ અને એને આપણી બે દીકરીઓને વાત કરીશું, તમે એકબીજા હું કામ એકબીજા સાથે લડાઈ ઝઘડા કરો છો, તો એને એમ લાગશે કે ઓહો અમે મોટા લડાઈ ઝઘડા કરતા છીએ, આપણી વાત ઠેઠ મમ્મી પપ્પા સુધી પહોંચી ગઈ. મીરા દામિનીનો વાક કાઢશે, દામિની મીરાનો વાક કાઢશે કે આ લડાઈ કરે, ઓલી કે આ ઝઘડા કરે છે. બે એકબીજાના વાક કાઢશે અને ઝઘડા વધશે પાછા. હા પણ વાક કાઢશે, પણ આપણે જાણવું તો પડશે ને કે ખરેખર વાક કોનો છે અને કોને લીધે ઝઘડા ઊભા થઈ રહ્યા છે. અને મારી વાત સાંભળો. હા, હું માનું છું કે અમુક બાબતમાં આપણી મીરા જીદ્દી છે, હે પોતાનું ધાર્યું જ કરે છે, એને જે મનમાં આવે ને એ જ કરવું હોય ને એ જ કરાવવું હોય. તો આપણે જાણવું પડે ને કે વાંક દામિનીનો છે કે મીરાનો છે, એ બંને વચ્ચે ઝઘડા કઈ કારણે થઈ રહ્યા છે. હવે જો આમને આમ ચાલતું રહ્યું ને તો ક્યારે ક્યારે આપણે બે પાંદડે ન થઈએ, સમજી ગયા? એટલે એક વખત તો મા બાપ તરીકે આપણે બંને દીકરીઓને મળવું જ પડશે. અને વેવાણ આવે ને તો વેવાણ સાથે જેમ સારી રીતે વાત કરો છો ને, એમ મારી સાથે પણ સારી રીતે વાત કરતા શીખો. ઈ હવે શીખવું પડશે. હા તો શીખવું જ પડે ને. તો આજે જવું છે કે કાલે જવું છે? કામ કરીને હું જરાક ઓફિસનું કામ પતાવીને પછી તને ફોન કરું, એ પ્રમાણે આપણે આજ જઈએ અથવા કાલ જઈએ. હા પણ તમે વહેલી તકે ફોન કરજો. હા હું જલ્દી જાઉં, એટલે અત્યારે વાત કરે ને તો એ કામમાં મોડું થાય.